नमस्कार खेडूत मित्रों, किसान सफर परिवार में हूँ एजे मुड़िया आपनु हार्दिक स्वागत करूँ छूँ। खेडूत मित्रों, खेडूत सुखी तो बधा सुखी आ वाट लईए अने आपणे मित्रों दरेक खेडूतोने मळीए छीए। त्यारे खेडूत मित्रों, आ वखते चोमासानी अंदर लगभग मोटा भागे ए वावणी थई गई छे। वरसाद जे छे ए कंईक તૂટક તૂટક પડે છે, પણ લગભગ જે છે એ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધી જગ્યાએ સારામાં સારો વરસાદ થાય અને સારામાં સારું જે છે એ ખેડૂતોને ઉત્પાદન મળે। પણ મિત્રો, ખેતીની અંદર જે છે એ નાની વાતો પણ ઘણી વખત અગત્યની બની જતી હોય છે, અને એમાં ખાસ કરીને નિંદામણ કરવું એટલે બહુ અઘરી વસ્તુ છે। અને એ નિંદામણ કરવા માટે ખેડૂત મિત્રો આપણે દાતરડી સોરિયા આનો ઉપયોગ કરતા હોય, પણ અમારા જસદણ અને વિસ્યા વિસ્તારની અંદર ખેડૂત મિત્રો આ હાથથી ચાલતી નિંદામણ કરબડી જે છે એ સરસ મજાનું કામ આપે છે। જે નિંદામણ કરબડી જે છે એ કેવી રીતનું કામ આપે છે અને કેવી રીતનું જે છે એ ફાયદો કરે છે, છેલ્લા 3-4 વર્ષથી જે અમારા ખેડૂત મિત્ર છે એ જે વાપરે છે એનો અનુભવ પણ આપણે સાથે સાથે મેળવવાના છીએ। તો સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને પછી આગળ વધીએ। તમારું મોટા ભાઈ નામ? ઝીલુભાઈ ગોબરભાઈ સાંકળિયા, અમરાપુર। તમારું નામ? જયેશભાઈ મગનભાઈ સાંકળિયા, ગામ અમરાપુર। તમારું નામ શું કીધું? ઝીલુભાઈ। ઝીલુભાઈ, ઝીલુભાઈ તમે જે છે આ હાથ કરબડી એટલે કે ટૂંકમાં જે આ પૈડા વાળી કરબડી જે છે કેટલા સમયથી વાપરો છો? 3 વર્ષ થયા। 3 વર્ષ થયા। તમે જયેશભાઈ આ કેટલા સમયથી બનાવો છો? બે ત્રણ વર્ષથી બનાવી છે। બે ત્રણ વર્ષથી બનાવો છો। ઝીલુભાઈ, તમે આ જે કરબડી જે છે આ કરબડી આપણે આ જે આ દાતરડીથી જે નિંદામણ કરતા હતા, સોરિયાથી નિંદામણ કરતા હતા, તો એમાં ને આમાં બેમાં ફેર શું લાગે છે એ મને તમે કહો, આનાથી શું ફાયદો થયો? દાતરડીથી નિંદવામાં ટાઈમ ઝાઝો જાય, અને આમાં દદડીઓ આંકી નાખીએ આપણે, એટલે શેઠે છે કે કોઈ બળદ થોડો ફગ્યો હોય ત્યાં પણ સારી રીતે કામ આપે, ખડો દાતરડી ન મારવી પડે। બરાબર, એટલે કે દાતરડીમાં સમય વધારે અને આમાં સમય ઓછો લાગે। દાતરડીથી જે મજૂર કામ કરે બરાબર, અને આનાથી કામ કરે તો કેટલો ફેર પડતો હશે? ઘણો ફેર પડે જાય એમ। અને બીજું, શારીરિક શ્રમમાં જે છે આપણે બેહીન જે છે ઘણી વખત બળ પડતું હોય, ટૂંકમાં ઘણી બધી મહેનત કરે ટૂંકમાં બેહીન હોય કે જ્યારે આ ઉભા ઉભા જે છે એ નિંદામણ થઈ શકે, થઈ શકે એ ફાયદો થાય। બીજો આનાથી શું ફાયદો થયો? હવે આમાં આપણે માનો આમાં કપાસ હોય, પોક મરસી હોય, પીક રીંગણી હોય, પીક હવે એને આડું આંકવું હોય ને તો એમાં દાતરડી ન મારવી પડે, ઠીક? અને આડું પણ આંકી, હા આડું આંકી, બરોબર છે। આમાં બીજી કઈ કઈ સુવિધાઓ જે છે જયેશભાઈ તમે તૈયાર કરી દો છો અમારા ખેડૂત મિત્રોને? આમાં નાના મોટી રાપડીઓ સડે છે, આમાં કે કોબીનું વાવેતર કર્યું હોય એ પ્રમાણે નાના મોટી રાપડીઓ સડે, જેટલી આપણે સાહનો ગાળો રાખ્યો હોય એ પ્રમાણે આપણે નાના મોટી રાપડીઓ સડાવવાની આવે છે। નાની મોટી રાપડી સડાવવા માટે છે એ વધારે, હા સેવું કરવા માટે બોલ સિસ્ટમ કરવા માટે એટલે ધરાળ ઉલાળ કરવા માટે જે છે, અને રાપડી અહીંયા સડી જાય, નાના મોટી રાપડી સડે। અને આ રાપડી સિવાય જે છે આ બલૂન બલૂન નાખવું હોય તો થઈ શકે ને? એક વાતામાં જે છે આપણે બહાર હોય તો બે શકે ને? બરોબર છે। હવે આ જે છે એ આની અંદર કઈ કઈ વસ્તુનો ઉપયોગ તમે કરો છો, અને આનાથી આ જે આમાં જે છે બેરિંગ વાપરો છો? ના ના, આમાં છે ને રસની ભૂંગળી આવે છે, જે ઓલા રસના આવે છે ને એ તૂટી જાય છે, એટલે અમે લોખંડની ભૂંગળી ફિટ કરવી છે, જો એટલે કે સરળતાથી ફરે છે, ફરી જાય છે સરળ, સરસ। ઝીલુભાઈ, આ અમારા મિત્રોને જે છે તમે થોડુંક નિંદામણ કરીને દેખાડો, થોડુંક ભાઈબંધ આપણે કહેવાય કે ભાઈ થોડુંક કહીએ ને કે ભાઈ અંધારું થઈ ગયું છે, પણ છતાંય જે છે જોઈએ, જોવો તમે ધીમે ધીમે અમારા રસિકભાઈ ઉતારી નહીં શકે, સરસ। જો મિત્રો તમે જોઈ રહ્યા છો કે આનાથી જે છે એ આરામથી જે છે એ નિંદામણ જે છે થઈ જાય છે, અને એટલું બધું જે છે એ કહેવાય કે આપણે જે કહેવાય ને કે એટલું બધું જે છે એ બળ પડતું નથી, બરાબર છે, અને સરસ સારી રીતે જે છે એ હાલી શકે છે। લો મને ઝીલુભાઈ હાંકવા દો, કેમ થાય છે? હાલ્યો જઈ મિત્રો, આપણે પણ ટ્રાય મારીએ અહીંયા જે છે એ દળદડિયું જે છે ધીમે ધીમે અડી અને આવી રીતે જે છે એ હાંકી શકીએ છીએ, સરસ મજા જે છે એટલે કે ટૂંકમાં એટલું બધું બળ નથી પડતું, અને જે છે એ આવી રીતે સરળ દાખલા તરીકે કોઈ આપણે હાંકી હાંક્યું અને થોડું ઘણું દળ રહ્યું તો પણ થઈ શકે। અને બીજું મિત્રો, જ્યારે આ સાહ સીધા હોય ત્યારે જે છે એ આવી રીતે આડું આપણે હાંકી શકતા નથી, જ્યારે આનાથી જે છે એ સરળતાથી જે છે આડે વળે પણ જે છે એ નિંદામણ આપણે કરી શકીએ છીએ। સરસ જે છે એ
અને આ એક જે છે એ કહેવાય કે કોઈ પણ જે છે એ બહેનો છે ભાઈઓ છે બધું જીલું ભાઈ હાંકી એકતા આ બધા ગમે તે હાંકી ગમે તે હાંકી કે છે આ બાજુ આવો જયેશભાઈ હવે આ જયેશભાઈ ફોલ્ડિંગ જે છે એ બનાવી અને તમે અમારા મિત્રોને આપી શકશો ખરા આપી શકી છું તમારે જે છે એ આની આપણે કિંમત ગણી હોય તો આ કેટલામાં તૈયાર જે છે અમારા ખેડૂત મિત્રોને તમે કરી દેશો આમાં એક રાપડી સળેલે ત્રણ રાપડીઓ ટોટલ આમાં આવી છે ત્રણ રાપડીઓ આવે આમાં અને 1000 રૂપિયામાં થઈ શકે 1000 રૂપિયામાં જે છે એ ત્યાર કરી દેશો જીલુભાઈ તમે આ વાપરો છો તો અમારા બીજા ખેડૂત મિત્રોને તમે આ ઘરઘડી વાપરવા માટે હું સલાહ આપો છો હવે નીંદામાં એક તો સરળતાથી આપણે નીંદી શકીએ બરોબર અને આપણે આડું હાથી કોઈ કપાસ એક મરશી છે ગમે તે વાયું હોય બીજું હવે એ તો શેટા પાટલે શેટા છોડવા રાખવા પડે ફૂટ દોઢ ફૂટ બે ફૂટના અંતરે હવે તો એ આડું હાંકી ન હાંકી બરોબર છે તો આનેથી આડું હાંકવામાં નીંદામણ તમારે એક છોડ અડતું જ હાવ લેવાનું રહે અને તમે શું કહો છો હારામાં હારું છે એમ નહીં તમે જે છે આ આ આ કરબડીને શું કહો છો એમ અમે તો આમ દદડિયું કહીશ દદડિયું કહો મિત્રો આ હતી દદડિયાની વાત અમારા વિસ્તારની અંદર જે ખેડૂત જે છે એ બધા નિખાલસ અને જે છે એ પોતાના નામ જે છે એ રાખતા હોય છે અને આપણે હાથથી સાલતી નિંદામણ કરબડી કહીએ છીએ અમારા ખેડૂત મિત્રોને દદડિયું કહે છે મિત્રો તમારે જે છે આવું દદડિયું જોવે છે જો તમારે જોવે તો અમારા રસિકભાઈ રોઝાસરા જે ત્રિશુલ એગ્રો એજન્સી જસદણ અમારા જયેશભાઈ જે છે જયેશભાઈ સાંકળિયા ને જયેશભાઈ સાંકળિયા જે છે એ રસિકભાઈને ત્યાં પહોંચાડશે અને તમને કુરિયર દ્વારા જે છે એ આ દદડિયું પહોંચાડવા માટેનો પ્રયત્ન કરશે કિંમત એની 1000 રૂપિયા છે પછી જે છે લોખંડના ભાવ વધે ઘટે તો જે છે એ વાત અલગ છે એટલે કે તો થઈ શકે પણ ફોલ્ડિંગના રૂપમાં તમારે આવડવા એક હરખું કરી દેશો ને ફોલ્ડિંગ જે છે એ બનાવી અને મિત્રો તમને કુરિયર દ્વારા પણ મળી શકશે રસિકભાઈ રોઝાસરાનો નંબર મિત્રો તમારી પાસે હશે જ જો ન હોય તો નંબર તમે નોંધી લો 9752 45 9 71 9752 45 9 71 ત્યાં જે છે મિત્રો તમને આ હાથથી સાલતી કરબડી જે છે એ મળી જશે મિત્રો આ હતી વાત એ નિંદામણ કરબડી અને કહેવાય કે ભાઈ આપણે જે દદડિયાની વાત તો મિત્રો તમને જે છે એ આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ જે છે અમારા બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરજો જેથી કરીને એ બીજા મિત્રો સુધી જે છે આ નાની વમથી વાત પણ ઘણું બધું મોટું કામ થઈ શકે તો એવી કામ જે છે એ આનાથી સરળ થઈ શકે એવી વસ્તુ છે બધા જ વિસ્તારમાં આ દદડિયું ન પણ હોય આજે અમારા વિસ્તારની અંદર આ દદડિયું છેલ્લા 2-3 વર્ષથી કામ કરે છે પણ ગુજરાતના ઘણા વિસ્તારની અંદર આ વસ્તુ નથી હોતી તો આ કિસાન સફરના માધ્યમથી આજે આપણને જયેશભાઈ અને જીલુભાઈએ સરસ મજાની માહિતી આપવા બદલ આ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર મિત્રો કિસાન સફરની અંદર અમે એક નવી કિસાન સફર ચેનલ તો તમે બધાએ સબસ્ક્રાઇબ કરી જ હશે પણ સાથે સાથે મિત્રો એક અમારી કિસાન સફર એપ પણ અમે લોન્ચ કરી છે જીલુભાઈ અને જયેશભાઈ કે એ લોન્ચ કરવાનું પાછળનું કારણ એ જ હતું કે અમારા ખેડૂત મિત્રો જે છે એને સબસ્ક્રાઇબ કરવામાં અને પ્લેલિસ્ટમાં ખબર નહોતી પડતી કે વિડીયો આવે ન આવે જ્યારે એપ ડાઉનલોડ કરે એ ગૂગલ પ્લેની અંદર જાય અને એની અંદર એપ ડાઉનલોડ કરે અને એની અંદર જે છે આમાં બધી માહિતી આપી લે છે 25-30 જુદા જુદા ગાય આધારિત ખેતી હોય જંતુનાશક દવા હોય પછી જે છે એ મૂલ્યવર્ધન હોય હવામાન હોય પછી બજાર ભાવ હોય ખેડૂત સમાચાર હોય આવા બધા ફીચર નાખેલા છે અને એ 25-30 જેવા આવા નાખેલા છે તો આ તમે કિસાન ખેડૂત મિત્રો તમે જે છે એ કિસાન સફર એપ જો ડાઉનલોડ ન કરી હોય તો એ બધા ડાઉનલોડ કરી લેજો જેથી કરીને તમને એની માહિતી પણ તમારા સુધી મળી રહે આજે જયેશભાઈ અને જીલુભાઈ આપને હાથ કરબડીની સરસ મજાની માહિતી આપવા બદલ બંને ભાઈઓનો હું ફરીવાર કિસાન સફરની ટીમ વતી બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી